હેલો દોસ્તો આ વખતે લડી જ લેવાનું થાય છે કે આ પાર કે પેલી પાર ના સમયનો બગાડ સીધા જ પ્રશ્નોના જવાબ દોસ્તો આપણે અહીંયા પેશિયલ વીસ મહત્વના જીસીઆરટીના પ્રશ્નો જોવાના છીએ તો ચાલો પ્રશ્ન નંબર એક સિંધુ સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે તો દોસ્તો આનો આન્સર આવશે પંજાબ રાજ્યમાં સિંધુ સંસ્કૃતિનું રોપડ સ્થળ હાલમાં પંજાબ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન બે ગોપાલ કયા વંશના સ્થાપક હતા તો દોસ્તો આન્સર આવશે પાલ વંશના ગોપાલ પાલ વંશના સ્થાપક હતા પ્રશ્ન એગલો મરાઠા યુદ્ધ પછી કઈ સંધિ કરવામાં આવી હતી તો દોસ્તાના આન્સર આવશે સાલબાઈ સંધિ પ્રથમ એગલો મરાઠા યુદ્ધ પછી સાલબાઈ સંધિ કરવામાં આવી હતી અને દોસ્તો પ્રથમ એગલો મરાઠા યુદ્ધનો સમયગાળો સત્તરસો પંચોતેર થી સત્તરસો બ્યાસીનો છે પ્રશ્ન પાંચ ઈસવીસન બે હજારમાં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી તો દોસ્તો આનો આન્સર આવશે ઝારખંડ રાજ્યની ઈસવીસન બે હજારમાં બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી અને દોસ્તો બે હજારની સાલમાં બીજા બે પણ રાજ્યની રચના કરવામાં આવી હતી તે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડની રચના કરવામાં આવી હતી પ્રશ્ન છ કયા આયોગની ભલામણોને આધારે સરકારી નોકરીઓમાં સત્યાવીસ ટકા અનામત રાખવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે તો દોસ્તો આન્સર આવશે માંડોલ આયોગથી એટલે કે માંડોળ આયોગની ભલામણોને આધારે સરકારી નોકરીઓમાં સત્યાવીસ ટકા અનામત રાખવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે પ્રશ્ન સાત ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે તો દોસ્તાનો આન્સર આવશે ભારતમાં સૌથી વધુ કેરળમાં અને સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં છે પ્રશ્ન આઠ સરકારી કર્મચારીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરવા કઈ સંસ્થાની સ્થાપના થઈ છે તો દોસ્તાનો આન્સર આવશે કેન્દ્રીય લાંચ રિશ્વત બ્યુરોની સરકારી કર્મચારીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરવા કેન્દ્રીય લાંચ રિશ્વત બ્યુરોની એટલે કે સંસ્થાની સ્થાપના થઈ છે પ્રશ્ન નવ ભારતીય બંધારણ કેવો દસ્તાવેજ છે તો આન્સર આવશે સામાજિક ભારતીય બંધારણ સામાજિક દસ્તાવેજ છે પ્રશ્ન દસ સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય છે તો દોસ્તાના આન્સર આવશે કલેક્ટર સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે પ્રશ્ન અગિયાર કૃષિ વિષયક માહિતી આપતો હેલ્પલાઇન નંબર કયો છે તો આન્સર આવશે એટલે કે કૃષિ માહિતી આપતો હેલ્પલાઇન નંબર છે પ્રશ્ન મહારાષ્ટ્રના દોસ્તાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનના ઉચ્ચ પ્રદેશ સાના ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે મહારાષ્ટ્રના લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનના ઉચ્ચ પ્રદેશ જે ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે પ્રશ્ન તેર કેરોસીનના શુદ્ધિકરણમાં કઈ ખનિજ વપરાય છે તો દોસ્તોનો આન્સર આવશે બોક્સાઈડ કેરોસીનના શુદ્ધિકરણમાં બોક્સાઈડ ખનિજ વપરાય છે પ્રશ્ન ચૌદ હવામાન ખાતાની પ્રાદેશિક કચેરીઓ કેટલી છે અને ક્યાં આવેલી છે તો દોસ્તોના આન્સર આવશે છ જે હવામાન ખાતાની પ્રાદેશિક કચેરીઓ છ છે અને તે ચેન્નઈ ગુવાહાટી કોલકાતા મુંબઈ પુણે નાગપુરમાં આવેલી છે પ્રશ્ન પંદર ભારતમાં ટેલિગ્રામ લાઇનનું સૌપ્રથમ જોડાણ કયા સ્થળો વચ્ચે થયું હતું તો દોસ્તો આન્સર આવશે કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે ભારતમાં ટેલિગ્રામ લાઇનનું સૌપ્રથમ જોડાણ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે થયું હતું પ્રશ્ન સોળ વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટે મુખ્ય લક્ષણ કયું છે તો દોસ્તોના આન્સર આવશે નીચી માથાડીત આવક વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટે મુખ્ય લક્ષણ નીચી માથાડીત આવક છે પ્રશ્ન સત્તર આવશ્યક ચીજવસ્તુ ધારો ભારત સરકારે ક્યારે અમલમાં મૂક્યો ઓગણીસો પંચાવન માં આવશ્યક ચીજ વસ્તુ ધારો ભારત સરકારે ઈસવી સિસો પંચાવન માં અમલમાં મૂક્યો પ્રશ્ન અઢાર કઈ યોજનામાં મહિલાઓને સ્વરોજગારીના હેતુસર સબસિડી આપવામાં આવે છે તો દસ્તાન આન્સર આવશે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના એટલે કે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનામાં મહિલાઓને સ્વરોજગારીના હેતુસર સબસિડી આપવામાં આવે છે પ્રશ્ન ઓગણીસ કોને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે તો દસ્તાન આન્સર આવશે રાલ્ફ નાડાને રાફ નાડાને ગ્રાહક સુરક્ષાના જન્મદાતા માનવામાં આવે છે પ્રશ્ન વીસ ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા ક્યાં અને ક્યારે થઈ તો દોસ્તો આનો આન્સર આવશે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઓગણીસો બાસઠમાં ગ્રાહક સુરક એટલે કે ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઈસવીસન ઓગણીસો બાસઠમાં થઈ હતી દોસ્તો આપણે મોસ્ટ ટાઈમપી જીસીઆરટીના વીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ આ પ્રશ્નો તમને કેવા લાગ્યા જરા કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત